સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પરથી બીજેપીના ઉમેદવાર નટુભાઈ પટેલે ફોર્મ ભર્યું. નટુભાઈ પટેલે સાંસદ કાર્યાલય બહાર એક જંગી સભા સંબોધી, સાથે પ્રદેશ બીજેપીના તમામ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે નટુભાઈ પટેલ દાદર નગર હવેલી લોકસભા બેઠક પરથી સતત બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને આ વખતે ફરી એક વખત ભાજપે નટુભાઈ પટેલને સતત ત્રીજી વાર દાદર નગર હવેલી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જંગી સભા બાદ નટુભાઈ પટેલ તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું. ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને પ્રદેશમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસના કામ અને છેલ્લા 5 વર્ષમાં પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના કામોનો હિસાબ લઈ લોકો વચ્ચે જશે અને સતત ત્રીજી વખત તેઓ આ બેઠક પરથી જીત મેળવી દિલ્હીમાં દાદરાનગર હવેલીનું પ્રતિનિધિત્વ કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમાં બેઠક પર હવે બીજેપીના ઉમેદવાર નટુભાઈ પટેલ સાથે કોંગ્રેસના ઉમેદવાર પ્રભુભાઈ ટોકિયા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરવા ચૂંટણી જંગમાં ઉતરેલા મોહન ડેલકરની સાથે ટક્કર થશે. આમ અત્યાર સુધી સ્પષ્ટ થયેલા ચિત્ર મુજબ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યું છે. કાર્યકર્તાનો જોશ અને ઉમંગ છે અને જે અમે જે વિકાસના જે કામો કરેલા છે એ કામો બધા જનતાના વચ્ચે લઈને જશું અને અમારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે દેશના વિકાસના કામો કર્યા છે અને દાદરાનગર હવેલીની અંદર જે વિકાસના કામો જે થયા છે એ અમે જનતાના વચ્ચે